હવે પ્રવૃત્તિ 1.3માં આપણે શું કર્યું જુઓ કે કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના થોડાક દાણા લો. એક કોનિકલ ફ્લાસ્ક લીધો, એમાં આપણે શું ઉમેરી દીધું? ઝીંકના દાણા. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે કોઈ પ્રયોગ કે પ્રવૃત્તિ કરતા હોય એમાં જ્યારે આકૃતિ આવે તો એમાં આકૃતિમાં જેટલા પણ સાધન જેટલા પણ પદાર્થનો ઉપયોગ આપણે કરેલો છે એનું નામ નિર્દેશ કરવું 100% જરૂરી છે, ફરજિયાત છે. એમનું નામ નિર્દેશ તમારે કરવું જ પડશે. જો નામ નિર્દેશ નહીં કરો તો એના માર્ક તમારા કટ થશે. એટલા માટે નામ નિર્દેશ ફરજિયાત કરવાનું છે. જે વસ્તુ લો એનું તરત નામ લખી નાખવાનું. અત્યારે શું લીધું? કોનિકલ ફ્લાસ્ક, એમાં ઝીંકના દાણા. હવે ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે શું કરવાનું છે? આ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે મંદ એટલે શું એ પણ આપણે સાથે સમજી લઈ. એસિડ બે પ્રકારના આવે, એક જલદ આવે અને બીજું મંદ આવે. જલદ એટલે ખૂબ જ વધારે જેની કોન્સન્ટ્રેશન હોય, કોન્સન્ટ્રેશન એની તીવ્રતા બહુ વધારે હોય એમ જલદ કહેવાય, જેને આપણે હાથ અડાડીએ તો દાઝી જવાય એવું જલદ. અને મંદ એટલે પાણીમાં બનાવેલું સલ્ફ્યુરિક એસિડ હોય, જેમાં એસિડ થોડુંક હોય અને પાણી ઝાઝું હોય એને મંદ સલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો અત્યારે આપણે બે પ્રકારમાં એસિડમાંથી કોઈ પણ એક એસિડનો ઉપયોગ કરીશું, કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ અને અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરીશું. તો અત્યારે આપણે લઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. સમજવા માટે સરળ તારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડને HCl વડે દર્શાવાય અને સલ્ફ્યુરિક એસિડને H2SO4 વડે દર્શાવવામાં આવે છે. તો આમાં આપણે શું ઉમેરીશું? મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી દે. ચાલો ઉમેરી દેજું. મેં અહીંયા આ કયું એસિડ અત્યારે લીધું આપણે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl લખું છું, લાંબ માટું મોટું થઈ છે. હવે આ જે ફ્લાસ્ક છે એને બૂચ વડે ઢાંકી દો. એક લાકડાનું બૂચ હોય એના વડે આપણે ફ્લાસ્કને શું કરી દઈશું? આવી રીતે બંધ કરી દઈશું અને એની વચ્ચેથી એક સ્ટ્રો પસાર કરો. કાચની સ્ટ્રોને શું કરશું? આવી રીતે પસાર કરીશું અને પ્રક્રિયા થવા દો. થોડાક સમય માટે પ્રક્રિયા થશે. કોની વચ્ચે? ઝીંકના દાણા અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે. આમની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે કંઈક નવો પદાર્થ બનવાનો છે. આ પદાર્થ બનશે. આ સિવાય આમાંથી ઝીંકના દાણા ઉપર તમને નાના નાના પરપોટાઓ જોવા મળશે. પરપોટાઓ એટલે કે વાયુના નાના નાના ગુબ્બારા જોવા મળશે, વાયુના પરપોટા જોવા મળશે, જેને આપણે બુરબુડિયા કહીએ એવા બુરબુડિયા આમાં જોવા મળશે. આ પરપોટામાંથી જે વાયુ બહાર નીકળે એ અહીંયાથી બહાર આવી જશે. ક્યાંથી? કે જે આપણે સ્ટ્રો ફિટ કરેલી છે ત્યાંથી, અહીંયાથી બહાર આવશે. આ જે વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ? હાઇડ્રોજન. એટલે કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે. આ ઉપરાંત આ પ્રક્રિયામાં તમે જુઓ તો જે ફ્લાસ્ક છે એ ગરમ થઈ જાય છે. ઝીંક અને HCl વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ફ્લાસ્ક કેવો થઈ જાય છે? ગરમ થઈ જાય છે. ગરમ થવા એટલે કે એનું તાપમાન વધે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈએ તો આ રીતે કઈ રીતે કામ કરે છે, આખી આખી પ્રક્રિયા કેવી રીતે લખી શકાય. તો લખવું હોય તો આવી રીતે લખી શકાય, ઝીંક વત્તા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ શું મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને એનું તાપમાન વધે છે. તો આખી આખી પ્રક્રિયાને અંતે આપણને બે વસ્તુ મળે છે. અહીંયા બે વસ્તુ કઈ કઈ મળી? એક તો નવો હાઇડ્રોજન વાયુ અને એનું તાપમાન વધે છે. તો અહીંયા બે પ્રકારના ફેરફાર જોવા મળ્યા. તો પહેલો ફેરફાર કયો છે? વાયુ ઉત્પન્ન થવો. આનું તારણ શું લખી શકાય? કે પ્રક્રિયાને અંતે વાયુ ઉત્પન્ન થાય છે. તો વાયુ બનવો અથવા તો ઉત્પન્ન થવો. અને બીજો ફેરફાર, તાપમાનમાં ફેરફાર થાય છે ને.
तो जो आ प्रवृत्ति अंते बे फेरफार आपने जोवा मळ्या। प्रवृत्ति अंते एक तो नवो वायु उत्पन्न थाय छे, जे नवा पदार्थ तरीके बने छे, अने जे कोनिकल फ्लास्क आपणे लीधेलो एनुं तापमान वधे छे। तो आ बे प्रकारना फेरफार थाय छे એ રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણે જોવા મળે છે। હવે જો આપણને એવો પ્રશ્ન પૂછાય કે આ ચારે ચાર તારણ પરથી આપણે શું કહી શકાય, તો જુઓ કે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આમાંથી કોઈ પણ એક ફેરફાર તો થતો હોય અને હોય જ, કાં તો અવસ્થા બદલાતી હોય, કાં તો એનો રંગ બદલાતો હોય, વાયુ બનતો હોય, તાપમાનમાં ફેરફાર થતો હોય, કંઈક વાસ આવતી હોય, અથવા તો એમાંથી આપણને ઉષ્મા મળતી હોય। આ પ્રકારના ફેરફાર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થાય છે। તો એક એવો પ્રશ્ન હોય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા અવલોકનો જોવા મળે છે, તો આપણે જવાબમાં શું લખીશું, આ બધા અવલોકનો જોવા મળે છે। આવો પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યા ક્યા અવલોકનો જોવા મળે છે, તેનો જવાબ શું આવશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચેના અવલોકનો જોવા મળે, અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, વાયુ બનવું અને તાપમાનમાં ફેરફાર। તો આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ આપણે શા માટે કરી, તારણ કાઢવા માટે। કયું તારણ, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે, તો એ ફેરફારો આપણે સમજવા માટે આપણે ત્રણ પ્રવૃત્તિ કરી અને ત્રણે ત્રણના અંતે ચાર ફેરફારો ઉપર આપણે તારણ કાઢી લીધું કે અવસ્થામાં ફેરફાર થવો, રંગમાં ફેરફાર થવો, વાયુ બનવો અને તાપમાનમાં ફેરફાર થવો, આવા ફેરફારો આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે। તો આવી જ્યારે પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાને કહેવાય રાસાયણિક પ્રક્રિયા, જ્યારે કંઈક નવો પદાર્થ બનતો હોય અને સાથે સાથે આ પ્રકારના ફેરફાર થતા હોય તો એવી પ્રક્રિયાઓને કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયાઓ। સમજી ગયો હવે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો આ રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે બને છે ત્યારે એને આપણે બોલીએ ત્યારે ખૂબ જ લાંબી થઈ જાય છે। કઈ રીતે જો સમજાવું, એક ઉદાહરણ લઈને આપણે સમજીએ। ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, પહેલી જ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ આપણે, જે પહેલી પ્રક્રિયા શીખેલા આપણે પ્રવૃત્તિ 1.1માં, એ જ પ્રક્રિયાનું ઉદાહરણ લઈને સમજીશું। પહેલી પ્રક્રિયાને આપણે લખવી તો આવડતે લખી શકાય મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। હવે જો જ્યારે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને આપણે શબ્દોમાં લખવી હોય તો કેટલી બધું લાંબુ થઈ જાય, અને વાક્યમાં લખીએ તો કેવી રીતે લખી શકાય? મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એ ખૂબ જ લાંબુ વાક્ય થઈ જાય, જેને યાદ રાખવું મુશ્કેલ બને છે, જે ગૂંચવડા ભર્યું છે। આટલું બધું મોટું વાક્ય યાદ રાખવું હોય તો આપણે બહુ વધારે મહેનત કરવી પડે, પણ જો આને આપણે શોર્ટમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય। જો મેગ્નેશિયમ કોની હાજરીમાં આપણે દહન કરાયું? ઓક્સિજન દહન કરાવતા શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે જો અહીંયા તમે જુઓ તો એકદમ સરળ શબ્દોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાને વર્ણવી દીધી, તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાને જે વર્ણવવાની રીત જે છે એને સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય આને? રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આ શબ્દોમાં આપણે લખેલું છે, હજુ આપણે આનાથી ટૂંકમાં લખી શકીએ, પણ એની માટે આપણી પાસે આના રાસાયણિક સૂત્રો હોવા જોઈએ। આપણને યાદ હોવું જોઈએ કે મેગ્નેશિયમનું રાસાયણિક સૂત્ર કઈ રીતે લખી શકાય, ઓક્સિજનનું કઈ રીતે લખી શકાય, મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે સંયોજન બને છે એને કઈ રીતે લખી શકાય, આ બધી વસ્તુઓ આપણને આવડતી હોવી જોઈએ।
એટલા માટે જ મેં જ્યારે રિવિઝનમાં લેક્ચર હતો ત્યારે તમને કીધેલું કે 1 થી 20 તત્વો જે છે એના રાસાયણિક નામ, એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને એનો સંયોજકતા, આટલું તમારે યાદ રાખવાનું છે. આટલું તમને યાદ હોવું જ જોઈએ. જેમ તમને ગણિતમાં 1 થી 20 સુધીના ઘડિયા યાદ હોવા જોઈએ, એવી જ રીતે જ્યારે આપણે હવે કેમિસ્ટ્રી અથવા વિજ્ઞાનનો અભ્યાસ કરીશું ત્યારે તમારી પાસે આટલું નોલેજ તો હોવું જ જોઈએ કે 1 થી 20 ક્રમાંકના જેટલા તત્વો જે છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, એ બધા જ તત્વોના નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની સંયોજકતા ગમે ત્યાંથી તમને આડાવડા પૂછે તો તમને યાદ હોવા જોઈએ, તો તમે એનું સમીકરણ બનાવી શકશો અને એને સરળ શબ્દોમાં લખી શકશો. તો હજુ પણ જેને આ નથી લખેલું અથવા નથી પાકું કરેલું એ ધ્યાનપૂર્વક લખીને, સમજીને પાકું કરી લેજો, તો તમને વિજ્ઞાન ભણવામાં એકદમ સરળતા રહેશે અને અઘરું કંઈ લાગશે નહીં. તો આટલી વસ્તુ તમારે લખવાની છે. પહેલાં પણ હોમવર્ક આપેલું, આજે પણ કહી દઉં છું, જેને નથી લખ્યું એ ચારે ચાર વસ્તુ લખી લેજો ક્યાંક સાઈડમાં અને દરરોજ આને વાંચતા રહેજો તો તમને આવડી જશે. તો આ વાત થઈ આપણે શબ્દોમાં રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે લખી શકાય. તો આવી રીતે લખી શકાય. આવી જ રીતે આપણે બીજી બે પ્રક્રિયા શીખેલા એને પણ લખી શકીએ કે નહીં? તો પ્રવૃત્તિ 1.2ની પ્રક્રિયા લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો 1.2ની પ્રક્રિયા લખીએ આપણે, લેડ નાઇટ્રેટ. હવે તમારે નીચે નથી લખવાનું, અહીંયા હું નીચે લખું છું એવી રીતે નથી લખવાનું, અહીંયા જગ્યા નથી એટલા માટે. પોટેશિયમ આયોડાઇડ જે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા અને જે મળે છે આપણને શું મળે છે, તો લેડ આયોડાઇડ, લેડ આયોડાઇડ મળે છે. તો આ પ્રક્રિયાને આપણે શોર્ટમાં લખી દીધી અને બોલવું હોય તો શું બોલાય કે લેડ નાઇટ્રેટના દ્રાવણની પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા લેડ આયોડાઇડનું દ્રાવણ મળે છે, જે ખૂબ જ લાંબુ થઈ જાય. પણ જો આપણે સમીકરણની રીતે લખીએ તો ખૂબ જ શોર્ટમાં એને લખી શકીએ છીએ. તો હવે આપણે આ સમીકરણને સમજવાનું છે કે આ જે આપણે સમીકરણ લખેલું છે એ સમીકરણમાં કઈ વસ્તુને શું કહેવાય, શા માટે એને અહીંયા જ લખવામાં આવે, સામેની બાજુ ન લખવામાં આવે, આ બધી વસ્તુને આપણે સમજીશું. પછી આપણને ખબર પડશે કે એક સમીકરણની રચના કેવી રીતે થયેલી હોય છે. તો સમીકરણમાં બે ભાગ હોય, કોઈ પણ સમીકરણ તમે જુઓ ને એ બે ભાગમાં બનેલું હોય. તો એના ભાગ બે ક્યાંથી પડે? તો આ જે એરો છે ત્યાંથી બે ભાગ પડે. એક ભાગ જે છે એને લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય, ડાબી બાજુ. એક ભાગ કેવો કહેવાય? ડાબી બાજુ. અને બીજો ભાગ છે એને રાઈટ હેન્ડ સાઈડ કહેવાય, એટલે કે જમણી બાજુ. કોની ડાબી બાજુ અને જમણી બાજુ? તો જે કર્સર, જે તીર આપેલું છે એની ડાબી બાજુ અને જમણી બાજુ. તો તીરની ડાબી બાજુએ જે હોય એ દરેકને કહેવાય પ્રક્રિયકો. શું કહેવાય? પ્રક્રિયકો. તીરની ડાબી બાજુએ જેટલા પણ તત્વો આપેલા છે, જેટલા પણ સંયોજનો આપેલા છે એને આપણે કહીશું પ્રક્રિયકો. અને તીરની જમણી બાજુ જેટલા પણ આપેલા હોય એને કહેવાય નિપજો. તીરની ડાબી બાજુ અહીંયા પ્લસ કરીને ગમે તેટલા આપેલા હોય તે બધું શું કહેવાય? નિપજો કહેવાય. અને તીરની ડાબી બાજુ પ્લસ કરીને ગમે તેટલા આપેલા હોય બધા શું કહેવાય? પ્રક્રિયકો. આટલા જે છે એને પ્રક્રિયકો કહેવાય. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એ આ સમીકરણ માટેના શું છે? પ્રક્રિયકો. પ્રક્રિયકો એટલે શું? કે જેના વડે પ્રક્રિયા થાય છે, જેની પ્રક્રિયા થાય છે એને કહેવાય પ્રક્રિયકો. અહીંયા તમે જુઓ તો મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા થાય છે ને, મેગ્નેશિયમ અને ઓક્સિજનની. તો પ્રક્રિયકો કોણ કહેવાય? મેગ્નેશિયમ અને ઓક્સિજન. અલગ અલગ પ્રક્રિયકો વચ્ચે પ્લસની નિશાની કરીને દર્શાવવામાં આવે છે. એટલે પ્રક્રિયકો અલગ અલગ હોય તો તેમની વચ્ચે નિશાની કઈ હોય? પ્લસની. અહીંયા જુઓ તમે, એટલે વચ્ચે નિશાની કરવી ફરજિયાત છે. અને સાથે સાથે આ જે તીર જે છે એ શું દર્શાવે છે? તો આ જે તીર છે એ પ્રક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રક્રિયા. ક્યાંથી ક્યાં તરફની? તો પ્રક્રિયકોથી નિપજ તરફની પ્રક્રિયા દર્શાવે છે.
તો આજે આખે આખું રાસાયણિક સમીકરણ છે એને ત્રણ ભાગમાં વહેંચેલું હોય, પ્રક્રિયકો, નિપજો અને પ્રક્રિયા. પ્રક્રિયકની પ્રક્રિયા થશે અને અંતે મળશે આપણને નિપજો. તો આવી રીતે કોઈપણ રાસાયણિક સમીકરણને તમે સિમ્પલ સ્વરૂપમાં, શબ્દોના સ્વરૂપમાં લખી શકો છો અને એને ઓળખી શકો કે એમાં પ્રક્રિયકો કયા કયા છે અને એમાં નિપજો કઈ કઈ છે. તો આ વાત થઈ રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને એને કેવી રીતે લખવું. હવે આપણે શીખીશું કે આ રાસાયણિક સમીકરણને રાસાયણિક સૂત્ર વડે કેવી રીતે લખી શકાય કે જેથી આના કરતાં પણ વધારે સરળ કરી શકાય. આને હવે આપણે સૂત્ર વડે લખતા શીખીશું. અત્યારે બે સ્ટેપમાં શીખ્યા આપણે. ક્યાં ક્યાં બે સ્ટેપમાં? પહેલાં તો એને લાઇનમાં લખી શકાય વાક્ય સ્વરૂપે. બીજું સ્ટેપ આપણે જોયું, આ પહેલી રચના છે જેને વાક્ય સ્વરૂપે લખી શકાય. બીજી રચનામાં જોયું એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે શબ્દોમાં લખી શકાય. હવે ત્રીજી રચના જોઈશું આપણે એની. ત્રીજી રચનામાં જો આપણને આના રાસાયણિક નામ આવડતા હોય, રાસાયણિક સૂત્ર આવડતા હોય તો એવી રીતે લખી શકાય. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનું છે એમ જી, 12મા નંબરનું તત્વ છે એમ જી અને મેગ્નેશિયમ કહેવાય. વત્તા ઓક્સિજન, ઓક્સિજન વાયુ છે જેને ઓ ટુ વડે દર્શાવવામાં આવે છે. પછી પ્રક્રિયા થતાં આ શું દર્શાવે? પ્રક્રિયાની દિશા દર્શાવે. અયારો શું દર્શાવે છે કે પ્રક્રિયાની દિશા કઈ તરફ છે, કંઈથી કઈ તરફ પ્રક્રિયા થઈ રહી છે તે દિશા દર્શાવે છે. Mg અને O2 એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે જો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ આખે આખું સંયોજન છે. આ બે તત્વ હતા, અહીંયા મળ્યું, શું મળ્યું આપણને?